नमस्कार हूं प्रवीण। एक तरफ खेडूतोनी आवक डबल करवानी वात छे, परंतु खोट डबल थई रही छे। ऊपरथी मावठानी माटी जे पूर्ण थवानुं नाम नथी लई रही। आवनार 3 के 4 दिवसमां हजु पण सौराष्ट्र, कच्छ अने उत्तर गुजरातना घणा बधा जिल्लाओमां मावठानी आगाही छे, परंतु जे ताराजी सर्जी छे एवुं लागे छे कि भर उनाळानी शरूआतमां क्यांक कैलेंडरमांथी उनाळो गायब नथी थई गयो। ने आ खेडूतोना संदर्भमां छे, केम के कापणी स्टेज पर आवेलो रवि पाक अने बीजी तरफ बागायती पाक जेने पारावार नुकसानी थई छे, आंगे रजवातो पण थई। धारासભ્યો સાથે રજવાત કરી વિધાનસભામાં પણ મુદ્દો ચર્ચાયો। ઋષિકેશ પટેલે આજે કહ્યું પણ ખરા કે પ્રક્રિયા છે, માવઠું પૂર્ણ થશે, સર્વે થશે અને સહાય માટે વિચારીશું। સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અગાઉ, આ માવઠું બીજી વખત છે, આ અગાઉ જે માવઠું થયું તેના સર્વે માટેનો આદેશ કર્યો હતો। રિપોર્ટ સોંપાશે, કેટલે પહોંચ્યું એની પણ ચર્ચા કરીશું। પણ સતત માવઠાના કારણે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, એ દ્રશ્યો પણ તમારી સામે છે કે આ પરિસ્થિતિમાં જો ઘઉં વાઢીને ખેતરમાં પડ્યા હોય તો શું સ્થિતિ થાય, ઉત્તર ગુજરાતમાં તરબૂચનો તૈયાર પાકની શું સ્થિતિ થાય, કોઈનું તંબાકુ ઉડી ગયું, કોઈના મકાઈના પાકને નુકસાન છે, કોઈના ધાણાજીરુના પાકને નુકસાન છે। કેરી 20-25 દિવસ પહેલા વાત થઈ અમરેલી જિલ્લાના એક ખેડૂત સાથે, કહ્યું સાહેબ આ વખતે મોર સારો બેસ્યો છે, મોર પક્ષી નહીં જે ફાલ આવે આંબા પર લાગે એ, પરંતુ 20 દિવસમાં ચિત્ર એટલું બદલાઈ ગયું કે આજે વિમલ ચુડાસમા જે વેરાવળના ધારાસભ્ય છે તેમને કહેવું પડ્યું કે 70% નુકસાન છે। બાય ધ વે ગીર સોમનાથમાં આજ ભાજપની શિબિર હતી, કદાચ રજવાત પણ થઈ હશે આ અંગે, પણ સર્વેની પ્રક્રિયા આપણે ત્યાં બધું જ ચાલ્યા કરે। સહાય માટે ઇન્સ્યોરન્સ પોલિસી તમારી મારી પાસે હશે કે નહીં ખબર નહીં, પરંતુ ખેડૂતો માટે ગુજરાતમાં નથી। પ્રધાનમંત્રી કિસાન સહાય, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બંધ કરી બાદમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છેલ્લા 3 વર્ષથી એ માળીએ પડી છે, પરંતુ એ માળીએ પડ્યા બાદ પણ હવે કયા ધારાધોરણો હેઠળ સરકાર સહાય કરશે એક બહુ મોટો મુદ્દો છે। શૈલેષ પરમાર આપણી સાથે ચર્ચામાં જોડાશે, મુકેશ પંચાલ આપણી સાથે ચર્ચામાં જોડાશે, મધુભાઈ ધોરાજી આપણી સાથે ચર્ચામાં જોડાશે, સ્ટુડિયોમાંથી ભાજપ કોંગ્રેસના પ્રવક્તા છે અને સાથે જ પૂર્વ કૃષિ અધિકારી પણ આપણી સાથે છે। સવાલ સીધો જ શૈલેષભાઈ આપથી કરીએ, આ માવઠાની ડિબેટ તો છેલ્લા 10-15 દિવસમાં બીજી ત્રીજી વખત થઈ, દર્શકો પણ કહેશે કે ભાઈ તમે એકને એક મુદ્દો કેમ ચર્ચો છો, પણ ખેતરોમાં જે સ્થિતિ છે, તમારા જિલ્લામાં પણ માવઠા માઠી સર્જી છે, તો આ સર્વેની બધી જ પ્રક્રિયા લાગે છે કે યુદ્ધના ધોરણે થશે? સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ કલેક્ટરો સાથે ટેલિકોન્ફરન્સિંગથી વાતચીત પણ કરી, સમીક્ષા પણ કરી, પણ આપણે ત્યાં સર્વે સહાય આ બધું જ શરૂ થતા મુહૂર્ત લાગે, એ મુહૂર્ત ક્યારે આવશે? પ્રવીણભાઈ, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું। જે કિસાનો છે એને માવઠાનો માર પડ્યો છે, છેલ્લા 15 દિવસથી આ તકલીફ છે, ને એમાં 16-17-18 તારીખ અને આગામી 21 તારીખ સુધી આગાહી પણ હવામાન ખાતાએ પણ કરી છે અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। એટલે ખેડૂતોને જે આ કમોસમી વરસાદના કારણે, અમે તો ગાંડીગીરના કાંઠેથી આવીએ છીએ એટલે ત્યાં તો બાગાયતી પાક પણ પ્રવીણભાઈ કેરી છે, અને કેરીનો રાજા એટલે કેસર કેરી, એને પણ તમે કીધું એમ મોર સારા આવ્યા હતા, પરંતુ અત્યારે મોર પછી જે ખાખડી થાય એ ખાખડી થઈ હતી અને ખાખડી ઉપર વરસાદ થવાથી નુકસાન થયું છે। અમારે અમારો વિસ્તાર છે કચ્છ કાઠિયાવાડ, એ બંનેની અંદર ઘઉં, જીરું, ધાણા, ઉનાળુ, મગફળી આ બધાને નુકસાન થયું છે, અને ખાસ કરીને ઘઉં જે છે એ ખેડૂતો, માનો કે ટોટલ 80 લાખ હેક્ટરમાં ખેતી થાય છે, એમાં 10 લાખ હેક્ટરની ખેતી જે છે એ રવિ પાકમાં થાય છે, અને એમાં 49% આ વખતે વાવેતર થયું છે કૃષિ વિભાગના આંકડા પ્રમાણે, એટલે 50% જેટલું, 49% જેટલું વાવેતર થયું છે। એમાં ક્યાં ધાણા જીરું હતું, ક્યાં જીરુંનું વાવેતર હતું, ક્યાં માનો કે ડાંગરનું વાવેતર છે, એટલે આ તમામ પ્રકારના વાવેતરો ક્યાં ક્યાં છે એનો સર્વે થશે, અને સર્વે પછી હમણાં મુખ્યમંત્રીશ્રીએ પણ ટેલિકોન્ફરન્સથી વાત કરી છે, ઓનલાઈન બધા જ કલેક્ટરો સાથે વાત કરી છે કે આંકડાઓ લેવાના છે, તમામ જિલ્લાના આંકડા લેવાના। રાઘવજીભાઈ પણ કહ્યું, રાઘવજીભાઈ પણ કૃષિ મંત્રી છે અને બહુ જમીની સ્તરથી આવે છે, પણ તમારા અંદાજ મુજબ આ વખતનું માવઠું 15-20 દિવસમાં બીજી વખત, આ માર કેવડો મોટો છે અને તેની સામે મરમ કેટલો લગાવાશે? કે દર વખતની જેમ એવું નથી, નેગેટિવિટીથી હું સવાલ કરું છું, પણ આપણે ભૂતકાળ એવો રહ્યો છે, ટ્રેક રેકોર્ડ એવો રહ્યો છે, આપણી પાસે કોઈ યોજના નથી ગુજરાતમાં અમલ કરવા માટે। સરકાર સહાય પેકેજ નો ડાઉટ તાઉતે સમયે પણ જાહેર કર્યું, આપણે રિપીટ નહીં કરીએ, પણ જે પ્રકારની નુકસાની છે તેની સામે યોજના કોઈ એક્ઝિસ્ટ કરે છે? છે તો એ અમલમાં છે, સવાલ એ છે, અને આ સવાલ મેં 50 વખત પૂછ્યો છે પ્રવીણભાઈ, માનો છો કે યોજના એવી હોવી જોઈએ પ્રવીણભાઈ? સરકારની નીતિ
અને નિયત બંને સારા છે, એટલા માટે કે ખેડૂતો માટેની આ સરકાર, ખેડૂતો દ્વારા ચાલતી સરકાર, આ બધું આપણને ખબર છે, એટલા માટે જ અમે ખેડૂતોને કંઈ પણ નુકસાન થયા. ડુંગળી બટેટામાં તકલીફ થઈ હતી તો એમાં 330 કરોડનું પેકેજ આપ્યું હતું, એમાં MSP નથી. આપણને ખબર છે ડુંગળી બટેટામાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ નથી કે ટેકાના ભાવ નથી, એમ છતાં પણ ગમે તેમ કરીને સરકારે કામ કર્યું હતું. અને અત્યારે પણ બાગાયતી અધિકારી, કૃષિ નિયામક અને એની ટીમ, ગ્રામ સેવકો, એ તમામ લોકો ખેતરમાં જ છે અને ખેતરમાં જઈ અને ક્યાં ખેતરમાં વાવેતર હતું અને ક્યાં નુકસાન થયું છે એ નુકસાનીના આંકડાઓ લે છે અને લીધા પછી એ સર્વે થશે અને સર્વે પછી રિપોર્ટ આવે. એટલે સરકાર કંઈક ને કંઈક સારું કરવાની છે. અને પ્રવીણભાઈ, આપના માધ્યમથી, GSTV જેવા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી હું ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું એક જવાબદાર કાર્યકર્તા તરીકે કે સરકાર કંઈક સારું કરવાની છે. અને ખેડૂતો માટે જે કમોસમી વરસાદનો માર પડ્યો છે અને અમને પણ ખબર છે, ખેડૂતના દીકરા છીએ, કેટલી વિશેષો થાય છે. અમારો કેરીનો પાક અત્યારે જે રીતે બગડી ગયો છે, ગયા વખતે પણ કેરીનો પાક બગડી ગયો, તો આ વખતે સુનો પાક પણ બગડ્યો છે. પણ આમાં મારી વાત છે, સહાય જાહેર થાય છે એ પૂરતી તો નથી ને. સહાય નથી કહેતો 100-100%. MSPમાં પણ છાતી કોઈ પણ સરકાર ફૂલાવે, MSPમાં પણ 100% ખરીદી થતી નથી. MSP નો લીગલાઇઝ કરવાનો કાયદો નથી બન્યો, એટલા માટે ફરીથી દિલ્હીમાં છે ને ફરીથી ખેડૂત આંદોલનના મંડાણ થયા છે. આજ વાત, ચલો મધુભાઈ, કેટલી વિશેષ શો થાય, શૈલેષભાઈને પણ ખબર છે, આપને પણ ખબર છે કેટલી વિશેષ શો થાય. પણ કોઈ યોજના જે થોડીક રાહત આપે, હું 10,000-8,000, હું મજાક શબ્દનો પણ ઉપયોગ નહીં કરું પણ એ મજાક હશે, આ પ્રકારનું જો માવઠું કે માઠી આવે તો એમના માટેની આપણી પાસે કોઈ યોજના છે જ નહીં. યોજના છે તો એની અમલવારી નથી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, બે બે મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ, આખી આખી કેબિનેટ બદલાઈ ગઈ, તો ઇન્સ્યોરન્સ પોલિસી જેવું કંઈ છે કે નહીં ગુજરાતમાં? નો ડાઉટ સરકાર પેકેજ જાહેર કરે છે, કેમ કે નુકસાનીનો આંકડો આ વખતે કદાચ વધારે છે બાગાયતી હોય કે રવિ પાક. પ્રવીણભાઈ, ખરેખર તો આજે ભાઈશ્રી કીધું કે અત્યારે અધિકારીઓ ખેતરમાં છે, એટલે આ ખેતરમાં નથી શૈલેષભાઈ. અત્યારે અધિકારીઓ, માર્ચ મહિનો છે, માર્ચનું એન્ડિંગ ચાલે છે, ઓફિસમાં છે. અત્યાર સુધી સહાય જે નથી ચૂકવાયેલી એના સહાયના ચૂકવણાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. એટલે સર્વેની કામગીરી ખરેખર જો થશે તો એપ્રિલના બીજા વીકમાં સર્વેની કામગીરી થશે. એટલે આ ખરેખર અત્યારે તાત્કાલિક ધોરણે, યોજના ધોરણે સર્વેની કામગીરી એ ખરેખર એ ચાલુ કરાવી છે. કારણ કે 111 તાલુકાની અંદર આ વરસાદ થયો છે, એટલે ત્યાં દરેક પાકની અંદર જે કંઈ છે એ નુકસાન છે. ઇવન ઘઉં જે છે, જે ખેડૂતોને મેં ગઈ પ્રમ દિવસે મેં ઘઉંના ખેતરો જોયા અને જે ઘરની અંદર ઘઉં પડેલા હતા, કાચું મકાન છે, નળિયાવાળું મકાન છે, એની અંદર ઘઉં આવી ગયેલા પડેલા છે અને એ ઘઉંની અંદર ઉપરથી નળિયા કાચું મકાન હોવા તાત્કાલિક દરેક તાલુકે તાડપત્રી નું અત્યારે જે કઈ સહાય તાત્કાલિક યોજના ધોરણે જે ખરેખર એ જાહેર કરી દીધી છે અને તાડપત્રી ખેડૂતોને વિતરણ કરવાની કામગીરી. કારણ કે ઘણા ખેડૂતો પાસે આજે ડુંગળી છે, ડુંગળી તો ખેતરની અંદર પડી છે, નથી માર્કેટ યાર્ડની અંદર અત્યારે એ વેતન માટેની, એ સ્ટોરેજ માટેની, સંગ્રહ માટેની વ્યવસ્થા, અને ડુંગળી જે છે એ નથી ખેડૂતોના ઘરની અંદર, એટલે ખેતરની અંદર જ્યાં જ્યાં પડી છે ત્યાં ખરેખર એ ઢાંકવાની વ્યવસ્થા થાય. એના માટે સરકારશ્રીએ યોજના ધોરણે જો તાડપત્રીની વ્યવસ્થા થઈ શકતી હોય તો કરે તો વધારે. યોજના ધોરણે ત્યારે થાય જ્યારે દિલ્હીથી કોઈ આવતું હોય. મધુભાઈ, વોટર પ્રૂફ ડોમની વ્યવસ્થા યોજના ધોરણે ત્યારે થાય જ્યારે દિલ્હીથી કોઈ આવતું હોય. આમાં તો સરકારની મશીનરી ઓછી પડે છે. શૈલેષભાઈ હજી સવાલ સેકન્ડ રાઉન્ડમાં ગઈ, શું ગ્રામ સેવકો પણ આપણી પાસે પૂરતા છે? આપણે કયા સર્વે, કયા સ્ટાફના આધારે સર્વેની વાત કરીએ છીએ? પાણી પત્રકમાં અધિકારીઓ પાસે તો આંકડા છે જ, સર્વે પણ પૂરતી રીતે થાય છે? પ્રક્રિયાથી સર્વે થાય છે? ખરેખર જે ગયા ખરીફની ઋતુની અંદર જે કઈ નુકસાન થયું હતું, 14 જિલ્લાની અંદર નુકસાન થયું હતું, એ ચાલુ ગઈ 17 તારીખે એનું જે પોર્ટલ, એનું 9 તારીખે ખોલ્યું હતું, 17 તારીખે પોર્ટલ લેબન કર્યું. કારણ કે કેટલા ખેડૂતો રહી ગયા હતા એની
એની રજૂઆત સરકાર શ્રી લેવલે થાય તો આ નિર્ણય લેતા ઓછા ઓછા 5-6 મહિના કે કેટલા ખેડૂતો રહી ગયા હતા એના નિર્ણય માટે 5-6 મહિને વિતાવ્યા. એટલે ખરેખર યુદ્ધના ધોરણે જે કઈ સહાય જે જાહેર કરવાની હોય એ કરવી જોઈએ, કારણ કે અત્યારે રાષ્ટ્રીય જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે કઈ સહાય આપવામાં આવશે તો એને નેશનલ આપત્તિ તરીકે રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવી પડે. તો કે એસડીઆરએફ એનડીઆરએફ આ મુદ્દા પર આવીશ મધુભાઈ એસડીઆરએફ એનડીઆરએફ આ મુદ્દા પર આવીશ. એ તો સહાય છે પણ ગુજરાતની કોઈ સહાય નથી, ગુજરાતની કોઈ યોજના નથી. ફરીથી મુકેશભાઈ હું આ મુદ્દાને આગળ વધારું છું તમારી સાથે. મુકેશભાઈ અમદાવાદ થી આપ બહાર જાઓ છો? હું અમરેલીના છું. અમરેલીના છો? અમરેલીની તો માઠી છે છેલ્લા 4-5 વર્ષથી, કે આ બાદ બંને પ્રવક્તા એક જ જિલ્લામાંથી બિલોંગ કરે છે. તો આ પ્રક્રિયા એમને જ ચાલતી રહેશે સર્વેની માવઠાની? બાદમાં સરકાર એમ કહેશે કે અમે આટલું પેકેજ આપી દીધું, તમે એમ કહેશો કે નહીં કંઈ મળ્યું નથી. મળ્યું છે પણ હજુ આટલા બાકી રહી ગયા છે, પૂરતું નથી. તો આનું કોઈ સોલ્યુશન ખરા? વિપક્ષમાં ભલે તમે 17 છો વિધાનસભામાં, હવે પ્રેરણભાઈ જૂની પાર્ટી છો, 100% સાચી. ગાંધીનગરમાં થોડો ગરમાવો લાવો, ઇલેક્શનના રિઝલ્ટ પછી ઘણું બધું ઠંડુ ચાલી રહ્યું છે. ના ના, ગાંધીનગરમાં ગરમાવો ચાલુ છે પણ સરકારના કાને કંઈક લાગે જોઈએ ને. ના ના, તમારે ક્રિકેટ મેચ ચાલે છે આઈ થિંક. હા રાઈટ રાઈટ, સાચી. હા હવે હું તમને વાત કરું, તમે હું અમરેલી જિલ્લાનો છું. હવે અમરેલી હું રહું છું અમદાવાદમાં, પણ અમરેલીમાં આપણા સગા વાલા ખેડૂતો જે ફોન આવતા હોય ને તો એમાં અમારે સાંભળવાનું આવે છે કે કોંગ્રેસ વાળા કઈ કોવા કરે જલ્દી, અમારું શું થયું જુઓ તો ખરા. એટલે તમે કીધું એ વાત કઈ ખોટી નથી એમ ગરમાવો લાવવાની, પણ હું એ ગરમાવો એટલે જનતાના મુદ્દે કરે. હા જનતાના મુદ્દે છંછેડવાની વાત નથી, છંછેડવાની નહીં. વિપક્ષને પણ કેવું પડે કે હવે ભાઈ જાગો, પ્રજા માંગે છે. જો વિપક્ષ 24 કલાક જાગે છે પ્રવીણભાઈ, એવી કઈ વાત નથી. પણ હવે તમને મુદ્દાની થોડી ટેકનિકલ વાત કરું કે સૌથી પહેલા તો દરેક પ્રવક્તા દરેક નેતા એક જ વાત કરે છે કે ડંકાની ચોટ ઉપર. હવે ડંકાની ચોટ ઉપર શું કરશે એ કુદરત જાણે, કારણ કે 2016 થી પાક વીમાની આજે બધી ફાઇલો એઝ ઇટ ઇઝ ચાલુ જ છે, એ તમને ખબર છે, પ્રવક્તાને ખબર છે, મંત્રીશ્રીને ખબર છે, બરાબર. હવે હું એવું કહું છું કે આ જે માવઠું છે એ કોઈ માનવ સર્જિત નથી, આપણે પોતે જાણીએ. કોઈ પણ સરકારમાં આ માવઠું થઈ શકે છે એવું હું કબૂલ કરું છું, પણ સાથે સાથે સરકાર પાસે એ પ્રકારનું બજેટ અને આયોજન હોય જ છે કે આવી કોઈ પણ આપત્તિ કે વિપત્તિ આવે ત્યારે એને પહોંચી વળવા માટેના બજેટ અને એને મશીનરી હોય તો એને જ સરકાર કહેવાય ને. તો તમે સમજો કે ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી ચાલતી સરકાર 28 વર્ષથી બરાબર, એમને કહેવું એમ છે કે અમારા એક એક પેજ પ્રમુખ છે બરાબર. તો આગાહી જ્યારે હવામાન ખાતાના અધિકારી કરે છે તો સમજો આગાહી એટલે શું, તમારે આગમચેતી વાપરવી, એટલા માટે જ આગાહી કરવામાં આવે. તો આગમચેતી ખેડૂતે તો વાપરવી જોઈએ, પણ સાથે સાથે મારું એવું કહેવું છે કે જે પેજ પ્રમુખ છે, જે તલાટી છે, જે મામલતદાર છે, જે સ્થાનિક લેવલે અધિકારીઓ છે, એ કેમ ઘરે ઘરે નથી પહોંચી જતા? 5 વર્ષથી તો તલાટીની ભરતી નથી થઈ. તલાટીની ભરતી નથી થઈ પણ તલાટી યાદ હોવું જોઈએ ને. હા એટલે મારી વાત, અમદાવાદ જિલ્લો 40% કપાસ સાથે તલાટીમાં ચાલે છે, બોલ કોણ સર્વે કરશે? એ વાત હવે જશે. આ પ્રેક્ટિકલી આ જમીનની વાસ્તવિકતા છે. 100% ક્યાંથી થઈ રહ્યો સર્વે? પ્રવીણભાઈ કૃષિ મંત્રીની ચલો અપેક્ષા આવશે, મુખ્યમંત્રીએ પણ ચલો ગંભીરતા દાખવી, મૃદુ અને મક્કમ સરકાર છે. હા પણ મક્કમ સ્ટાફ તો હોવો જોઈએ ને. હા એટલે મારી વાત એ જ છે કે હજી સ્ટાફમાં ભરતી નથી, પણ પેજ પ્રમુખો તો છે ને. વગાડી વગાડીને જયારે મત લેવા માટે જાય તો પ્રજા માટે કેમ એ પેજ પ્રમુખ ના જાય કે લો આ તમારે તાલપત્રી આ ઢાંકી દો, 2 દાડા પછી આગાહી થઈ જશે. તમે તમે ના કરી શકતા તો વિરોધ પક્ષને કહો કે તમે આ વસ્તુ તમે આપો. અમે વિરોધ પક્ષ તરીકે અમારો કાર્યકર્તા પણ ત્યાં જઈ શકે છે. મૂળ વાત મદદ તમે પણ જાઓ ને, તમે વિપક્ષ છો ના, પણ જ્યાં પેજ પ્રમુખ આટલા મોટા લેવલ ના છે એ કઈ કરતા નથી, અધિકારી કઈ કરતા નથી, સરકારી કોઈ મશીનરી નથી. અને મુકેશભાઈ પક્ષની વાત કરવાની, મુકેશભાઈ જે રીતે તમે માત્ર શૈલેશભાઈ સવાલ કરવા બેઠો છું, ચિંતા ના કરો ને, વચ્ચે આપણે ખબર પડી જશે. તમારે રહેવાનું ઉમર એટલે ઓકે મુકેશભાઈ, ચલો પાછા વળીએ તો ઘણું બધું નીકળશે, પાછા વળીશું તો એથી કરતા થોડી ડિબેટ ટ્રેક પર લાવીએ. શૈલેશભાઈ આ ડંકાની ચોટ ઉપર સરકાર એવી યોજના લાવશે જ્યાં ખેડૂતોને થાય ઓલી 25-35 ઇંચ વાળી નહીં, 48 કલાકમાં ગામ ડુબાડીને સહાય. કેમ કે 2020 થી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારી તો થઈ નથી. આ મુદ્દે ખબર નહીં કેટલા વિધાનસભા સત્ર થયા, વિપક્ષ પર પણ સવાલ છે, કેટલા સવાલ પૂછ્યા અને સત્તા પક્ષ કેટલા જવાબ આપ્યા. શૈલેશભાઈ
કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની અમલવારીમાં આ પ્રકારની આપત્તિમાં સરકારે કોઈ સહાય કરી છે તો કેટલા ખેડૂતોને કરી છે? આ યોજના તો છે ને મુખ્યમંત્રીના નામ સાથે, કેટલાને સહાય કરી છે આ ત્રણ વર્ષમાં? પ્રવીણભાઈ, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય કે કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વીજળી આપવાની, નહીં વીજળીને બધું ભૂલી જઈએ, આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત કરીએ જે કુદરતી આપત્તિ માટે છે. કોઈ પણ સરકાર, રાજ્ય સરકારને ચિંતા હોય છે પ્રજાની. અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના તો ચલો નકારી દીધી રાજ્ય સરકારે, કે કેન્દ્રની યોજના નથી જોતી. વીમા કંપનીઓએ મામું બનાવ્યા, 7.5 કરોડથી વધુનું પ્રીમિયમ લઈ ગઈ. તો વગર પ્રીમિયમે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરી 2 થી 3 વર્ષમાં સાહેબ એ યોજના અંતર્ગત માવઠામાં કે દુષ્કાળમાં અતિવૃષ્ટિમાં કેટલી સહાય કરી સરકારે? આ જવાબ ન તો વિપક્ષ તરફથી વિધાનસભામાં પૂછાતો, ન તો સરકાર તરફથી કોઈ ખોખા રોખાઈને જવાબ આપતું. માવઠાનો માર જ્યારે જ્યારે પડે છે, હું કહું છું ને 11 જેટલા પેકેજ અત્યાર સુધીમાં આપ્યા છે. એ તાવતે વાવાઝોડું હોય, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઉપર સ્પેસિફિક આવું, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં પણ જે લોકોને સહાય આપવાની છે, માનો કે સહાયના આંકડાઓ હજુ પર્ટિક્યુલર નથી, પરંતુ જ્યાં જ્યાં સહાય આપવાની છે, મુખ્યમંત્રી કિસાન સહાય અંતર્ગત રાજ્ય સરકારે જેટલા લોકોને સહાય આપવાની થતી હોય એટલા લોકોને સહાય આપી છે, પરંતુ ખેડૂતો માટે નહીં. ખેડૂતો માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ બંને એક જ પ્રકારની બંને મિક્સ ના કરો. તાઉતે માટેનું પેકેજ, અન્ય કોઈ રાહત પેકેજ, અતિવૃષ્ટિ માટેનું 4 જિલ્લામાં જ્યારે 2.82 લાખ ખેડૂતોને 10-10 હજાર સહાય આપીને એક સોટીએ હાંકી નાખ્યા, એ પેકેજ, આ બધું અલગ છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એક અલગ યોજના હશે. એ અંતર્ગત 3 વર્ષમાં જો કોઈ સરકાર એક પણ ખેડૂતને સહાય ન ચૂકવે તો સાહેબ માળિયામાં પેક કરીને મૂકી દો યોજના, અથવા તો સરકાર કહે ખોખા રોખાઈને કે મેં આટલા ખેડૂતોને સહાય ચૂકવી છે. 156 સીટ આપી છે જનતાએ વિશ્વાસ દેખાડી, તો અમે ક્યાં ના પાડીએ છીએ? 156 સેવા કરવાની જ હોય છે, એ કોઈ પણ પ્રકારની યોજના હોય, યોજનાના મારફતે અમે સેવા કરીએ છીએ, અને જે જે ખેડૂતોને સહાય કરવાની છે એ સહાય પણ કરીએ છીએ. અને ખેડૂત આજે કિસાન સહાય યોજના જે છે એના મારફતે, માનો કે કોઈ એપ્લિકેશન ન કરી હોય, અરજી ન કરી હોય તો ન થાય, અથવા તો કોઈ કોઈ પણ પ્રકારની ક્ષતિ હોય, ભૂલ હોય, એ અમે સ્વીકારીએ છીએ. પરંતુ એક લાઈનમાં 40 સેકન્ડમાં સમજાવી દઉં, 33% થી વધુ નુકસાન હોય, 60% થી વધુ નુકસાન હોય તો મેક્સિમમ 4 હેક્ટરે સહાય છે 20-25 ટકા, એ પણ આપણે જોવું જોઈએ ને. નહીં નહીં, મારી વાત ના વળો, આજે આપણે તમે યોજના લાવી, હું એ કહું છું પણ ચૂકવી કેટલા ને? હા, એ 33% ના કારણે 33% નુકસાન ગયું હોય તો ચૂકવીએ છીએ. આ તાવતે કેટલા ચૂકવીએ છીએ આપણે? ના, હેક્ટરે માનો કે ક્યારેક આ લોકોના વખતે 3 લાખ રૂપિયા કેટલી સહાય ચૂકવાય છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં? મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે, એમાં માનો કે ક્યાંય ક્ષતિ હશે, કેટલી સહાય ચૂકવાય છે નહીં હોય, બધું અમે સ્વીકારીએ છીએ. પરંતુ આખરે ક્ષતિ સહાયના લોકો છીએ કે આખરે ખેડૂતોને ક્યાં લાભ થાય એ દિશામાં ચાલવા લાભ એ જ કહું છું. તો જો કૃષિ બજેટ 387 કરોડ નું, શૈલેશભાઈ આજે બજેટ પર ચર્ચા નથી, 7,275 કરોડ નું કૃષિ બજેટ થયું છે, એ પણ જોવું જોઈએ. ખેડૂતોની હાઉસ હોલ્ડ આવક પણ વધી છે શૈલેશભાઈ, એ પણ જોવું. શૈલેશભાઈ, કૃષિનું બજેટ હોત ને દિલ ખોલીને તમને બોલવા દેત. મધુભાઈ ધોરાજીયા, દર્શકો પણ સાંભળી લે, મિનિમમ 20,000 પ્રતિ હેક્ટર સહાય છે મેક્સિમમ 4 હેક્ટર માટે, અને 25,000 સહાય છે જ્યારે 50-60% થી વધુ નુકસાન હોય, જો હું ખોટો ન હોઉં તો. મધુભાઈ ધોરાજીયા, શૈલેશ પરમાર હોય કે સરકારમાંથી કોઈ પણ પ્રવક્તા હોય ઇન્ક્લુડિંગ કૃષિ મંત્રી, સાહેબ 3 વર્ષથી ખોખારો ખાઈને કોઈ બોલવાના મૂડમાં નથી કે કેટલા ખેડૂતોને સહાય ચૂકવી. સાહેબ આવી યોજના અમલમાં છે ગુજરાતમાં? ને સાહેબ, આવી યોજના અમલમાં છે ગુજરાતમાં, અને આ યોજનાની જરૂર છે તાતી આવી પરિસ્થિતિમાં, અને 156 સીટ જીત્યા બાદ પણ જો જવાબ ન મળે તો શું કરવું?
પ્રવીણભાઈ ખરેખર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ જયારે ખરેખર ચાલુ કરી ત્યારે બાબરા તાલુકાના શૈલેષભાઈ ના જિલ્લાની અંદર બાબરા તાલુકાની અંદર 12 ગામની અંદર વરસાદ હતો, છતાં સહાય આજની તારીખે હજી સહાય ચૂકવાય, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના માંથી સહાય ચૂકવાયેલી નથી. એટલે જ્યાં જ્યાં ખરેખર આ યોજના સારી હતી પણ એમાં ખરેખર જયારે વરસાદ થાય ત્યારે એવા નોર્મ સુધી મેં રાખેલા છે કે 25-35 ઇંચ વરસાદ તો એ ખરેખર એ કાપણીના સમયે એટલો વરસાદ ક્યારે ન પડે, કાપણીના સમયે ફક્ત ખાલી 2 પછેડી વરસાદ હોય ને તો પણ નુકસાન થાય. એટલે હજી પણ આ જે આ શિયાળુ ઋતુમાં હજી કોઈ પણ યોજના માટે એક યોજના નથી. એટલે ખરેખર મુખ્યમંત્રી કિસાન સાહેબ કોઈ યોજના નથી ને, સાહેબ કોઈ યોજના નથી ને, જો અમલવારી મધુભાઈ સોરી ટુ સે, જો અમલવારી જ ન હોય તો કોઈ યોજના પણ ક્યાંથી થઈ? ખરીફમાં પણ યોજના હોત તો 3 ખરીફ સીઝન ગઈ, હેક્ટરે 20,000 ની સહાય કરી હોત સરકારે, નથી ચૂકવાયેલા. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની અંદર આજની તારીખમાં કોઈ પણ હજી ખર્ચો પડેલો હોય એવું જાહેર કરેલું નથી. જો ખરેખર જાહેર કરેલું હોય તો આજે છે ને ડંકાની ચોટ ઉપર ખરેખર સરકાર પણ બોલતી હોત કે અમે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની અંદર આટલા કરોડ રૂપિયા આપ્યા, નામ લઈને ખરેખર બોલતા હોત, પણ આજની તારીખમાં હજી કોઈ ખર્ચો થયેલો હોવાની જાણવામાં નથી. એટલે ખરેખર ઓકે મધુભાઈ, સમયનો અભાવ છે મધુભાઈ, એક મિનિટ, સમયનો અભાવ છે. શૈલેષભાઈ, આ અંગે જવાબ આપશે સરકાર કે 3 વર્ષમાં આ યોજનાની અમલવારી કેટલી થઈ, કેટલા ખેડૂતોને લાભ થયો, કેટલા ખેડૂતોને આ જોગવાઈ હેઠળ સહાય ચૂકવાઈ? માનો છો કે અત્યારની પરિસ્થિતિમાં આ પ્રકારની સહાય કે યોજના જરૂરી છે ગુજરાત માટે? એનો હેતુ જ એ હતો, વિજયભાઈ તો ગયા પણ હજી યોજના અમલમાં નથી આવી, સોરી અમલમાં છે એના મુજબ ચૂકવણી નથી થઈ. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના એ માનો કે 20,000 સુધીની સહાય હતી એ આપણે માનીએ છીએ, પરંતુ જે પ્રકારે વાવાઝોડાનો પ્રકોપ આવે છે તો રાજ્ય સરકાર જે તે વખતે, માનો કે મેં હમણાં પહેલા પણ વાત કરી કે તાવતે વાવાઝોડું આવ્યું તો 500 કરોડની જોગવાઈ અને એ પણ ડીબીટીના માધ્યમથી ચૂકવેલી હતી, એ પછી માનો કે સાગર ખેડુ યોજના એમાં 105 કરોડની જોગવાઈ કરી, એટલે આ બધા પ્રકારની જોગવાઈ બાબત માટે બધી યોજનાની જોગવાઈ કરવી એના કરતા આ વખતે ચૂકવવાના. શૈલેષભાઈ હું એ જ કહું છું, અને બીજી વાત તો બહુ 25-30 સેકન્ડ નો સમય છે. મુકેશભાઈ, અપેક્ષા રાખીએ ધારાસભ્યો, કોઈ 17 ધારાસભ્યો છે તમારા, કોઈ સવાલ પૂછશે ચાલુ વિધાનસભા સત્રમાં? સવાલ કે મુખ્યમંત્રી કિસાન સહાય અંતર્ગત લાગુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત કેટલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી, કોઈ ધારાસભ્ય સવાલ પૂછશે વિધાનસભા ગૃહમાં? પૂછશે, 100% પૂછશે, તમારા માધ્યમથી કહેવા માંગુ. બીજી વાત એક કરું છું, એમનું હમણાં જ પ્રવક્તાએ કહ્યું કે ખેતરમાં સર્વે કરનારો પહોંચી ગયા છે અત્યારે, અને એમના મંત્રીશ્રી એમ કહે છે માવઠું પત્યા પછી સર્વે કરાશે. એટલે ચોખ્ખે ચોખ્ખું પ્રવીણભાઈ દેખાય છે કે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે ગુજરાત સરકાર દ્વારા, અને સીધે સીધો બધા નજારો જોઈ રહ્યા છે. અને હમણાં સાહેબે કહ્યું કે તાત્કાલિક થવું જોઈએ, તો તાત્કાલિક કેમ ન થાય? તમે સાહેબ પ્રધાનમંત્રી શ્રી આવે તો 1 લાખની ભીડ ભેગી કરવા આટલા મોટા તાયફાને ખર્ચ કરી શકો, માત્ર ખેડૂતો માટે કેમ નહીં? આ મારો સવાલ. ચલો બહુ સવાલ સારું, આ સવાલ કદાચ વિધાનસભા ગૃહમાં પણ કોઈ ધારાસભ્ય પૂછે તો અપેક્ષા રાખીને. શૈલેષભાઈ, કૃષિ મંત્રી કે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અથવા તો કોઈ પણ પ્રવક્તા પેનલમાં આવે છે, અપેક્ષા રાખીએ કે નેક્સ્ટ ટાઈમ ડિબેટ થાય તેનો આંકડો જરાક લેતા આવે, અને વિપક્ષ પણ સવાલ કરે તો ખબર પડે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, કેમ કે ઢોલ નગારા સાથે અને આ જ માધ્યમ છે. દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે 4 જિલ્લાના 14 થી 15 ગામ એકદમ પાણીમાં જળમગ્ન થઈ ગયા ત્યારે પણ આ યોજના લાગુ પડી ન હતી અને યોજનાને શ્રદ્ધાંજલિ આપી હતી. તો આ પ્રકારની યોજના જો એક્ઝિસ્ટ કરવી છે અને જો સહાય નથી ચૂકવવી હોય તો અપેક્ષા રાખીએ કે કાં તો અમલી બનાવો શૈલેષભાઈ, અથવા તો શ્રદ્ધાંજલિ આપી દો, કોઈ યોજના લાવો જેથી ખેડૂતોને દિવસે સપના ન દેખાડાય. યોજનાઓ માટે એ અલગથી પેકેજ આપી એના માટે ધન્યવાદ, પણ આનો જવાબ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ લઈને આવજો, કેમ કે અહીંયા આ સવાલ અટકશે, જવાબ હજી નથી મળ્યો. આભાર મધુભાઈ, શૈલેષભાઈ અને મુકેશભાઈ, આ સાથે ચર્ચામાં હાલ.